नमस्कार विद्यार्थी मित्रों, घरे बैठा शिक्षण ऑनलाइन एजुकेशन चैनल में आप सब कोई विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत छे। आप सर्वने मारा प्रेम पूर्वक ना जय श्री स्वामीनारायण। आज ना वीडियो लेक्चर नी विद्यार्थी मित्रों आपणे शुरुआत करिए। आज धोरण 12 विषय वाणिज्य व्यवस्था अने संचालन एटले के बीए जेमा पाठ नंबर 2 अने प्रश्न नु नाम छे वैज्ञानिक संचालन नो अर्थ अने तेमा समावेश थती बाबतो। विद्यार्थी मित्रों, संचालन ना सिद्धांतो एटले शुं जे आपणे आगळना वीडियो लेक्चर मां भणी गया छीए। आजे वैज्ञानिक संचालन एटले शुं ते आजे आपणे भणवानुं रहेशे। अने आखो प्रश्न विद्यार्थी मित्रों तमने त्रणे परीक्षा माटे 3 गुणनो खूब महत्वनो रहेशे। तो शरूआत करिए नानी एवी प्रस्तावनाथी। तो फ्रेडरिक टेलरने आपणे अहींया याद करवाना छे। तो फ्रेडरिक टेलरने ज्यारे पण विद्यार्थी मित्रों याद करिए तो एनी साथे जोडायेला बे शब्द अथवा बे वाक्य आपणे फरજિયાત याद रहेवा जोईए। नंबर 1, फ्रेडरिक ટેલર પોતે કોણ હતા? તો કહી શકાય વૈજ્ઞાનિક સંચાલનના પિતા હતા। શા માટે તેમને વૈજ્ઞાનિક સંચાલનના પિતા કહેવાય છે? તો કહી શકાય કારણ કે તેમણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કર્યા છે। આ બંને વાક્ય વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ મહત્વના 1 ગુણના પ્રશ્ન તરીકે પૂછાય છે કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો કોણે રજૂ કર્યા? તો લખી શકાય ફ્રેડરિક ટેલર। अथवा तो वैज्ञानिक संचालन ना पिता कौन छे? तो लखी शकाय फ्रेडरिक ટેલર। फ्रेडरिक ટેલર ना मते एकम मा हमेशा बे ज वर्ग होय छे, एक मालिक अने बीजो मजूर। मालिक नो हेतु वधु ने वधु नफो मेळवानो होय छे, ज्यारे मजूर नो हेतु वधु ने वधु वेतन मेळवानो होय छे। आम आ बन्ने ना हेतु अलग अलग होवाथी क्यारेक तेमनी वच्चे संघर्ष उद्भवे छे, क्यारेक तेमनी वच्चे मानसिक परिस्थिति तंगदिल बनी जाय छे। આ પરિસ્થિતિની અસર સીધી જ ઉત્પાદન ઉપર અથવા તો ધંધાકીય એકમ ઉપર થતી જોવા મળે છે। રૂઢિગત પ્રણાલી મુજબ એવું કહી શકાય, રૂઢિગતનો મતલબ છે જૂની પ્રણાલી મુજબ એવું કહી શકાય કે મજૂરો હંમેશા હુકમ મુજબ કામ કરવા માટે ટેવાયેલા છે। હુકમ એટલે કે ઓર્ડર। તો પ્રશ્ન થાય કોના હુકમ મુજબ? તો જે મજૂર હોય છે એના તરતના ઉપરી અધિકારીના હુકમ મુજબ। કેવી રીતે? તો એક સરસ ઉદાહરણ દ્વારા સમજાવું। જેમ કે વિદ્યાર્થી મિત્રો તમે સ્કૂલ ની અંદર અભ્યાસ કરો છો તો તમને હુકમ કરનાર કોણ હોય છે? તો કે શિક્ષકો। શિક્ષકોને હુકમ કરનાર કોણ હોય છે? એમના પ્રિન્સિપલ। પ્રિન્સિપલને હુકમ કરનાર કોણ હોય છે? શાળાના ટ્રસ્ટીશ્રીઓ। તો આવી જ રીતે મજૂરને ઉપરી અધિકારી જે હોય છે તેના હુકમ મુજબ તેઓ કામ કરવા માટે ટેવાયેલા હોય છે, જેને આપણે હુકમનો નિયમ એટલે કે રૂલ ઓફ થમ્બ તરીકે ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો રૂલ ઓફ થમ્બ એટલે શું? આ પ્રશ્ન તમને બે ગુણ માટે ખૂબ મહત્વનો રહેશે। હમણાં તાજેતરની માર્ચ 2020 ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયો કે રૂલ ઓફ થમ્બ એટલે શું? તો બહુ જ નાનો એવો જવાબ કે મજૂરો હંમેશા હુકમ મુજબ કામ કરવા માટે ટેવાયેલા હોય છે, આને આપણે હુકમનો નિયમ અથવા તો રૂલ ઓફ થમ્બ કહીએ છીએ। આ રૂઢિગત પ્રણાલીમાં વિદ્યાર્થી મિત્રો મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ ન હતો, એની કોઈ આશા ઈચ્છા અરમાન હતા જ નહીં, માત્ર અને માત્ર તેણે હુકમનું શું કરવાનું પાલન જ કરવાનું હતું। તેથી ફ્રેડરિક ટેલરે આ રૂઢિગત પ્રણાલીનો વિરોધ કર્યો અને એક નવો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો। તો હવે નવો ટોપિક આપણો વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? તેની વ્યાખ્યા ફ્રેડરિક ટેલરે પોતે આપેલી છે। આ વ્યાખ્યાને આપણે બે તબક્કામાં સમજવાની છે। પહેલો તબક્કો, તમે તમારા માણસો પાસે શું કરાવવા માંગો છો તે જોવું। એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ટેલર એવું કહે છે કે પહેલા તો સંચાલકે નક્કી કરવાનું છે કે તેણે કર્મચારી પાસેથી શું કામ કરાવવાનું છે। એટલે કે તમે તમારા માણસો પાસે શું કરાવવા માંગો છો તે જોવું અને તેઓ ઓછામાં ઓછા ખર્ચે અને ઓછામાં ઓછા સમયે તે કાર્ય કરે છે કે નહીં તે જોવું, જેને આપણે શું કહીશું? વૈજ્ઞાનિક સંચાલન। તો વિદ્યાર્થી મિત્રો આ થઈ વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા। હવે આ વૈજ્ઞાનિક સંચાલનની જે આપણે વાત કરીએ ત્યારે ટેલર એવું કહે છે કે જ્યાં સુધી કર્મચારીને ઉત્તેજક વર્તન નહીં મળે ત્યાં સુધી કર્મચારી કોઈ કાર્ય કરવા તૈયાર થતા નથી। તો પ્રશ્ન થાય ઉત્તેજક વર્તન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું હંમેશા આપનું જ એટલે કે વિદ્યાર્થીઓનું જ ઉદાહરણ આપું છું, અને બહુ સરળ ઉદાહરણ। જેમ કે તમે લોકો 12મા ધોરણમાં અભ્યાસ કરો છો અને દરેક વિદ્યાર્થીને વાલી તરફથી કંઈક ને કંઈક પ્રોત્સાહન તો મળતું જ હોય છે। ધારો કે વાલી તરીકે પપ્પા વિદ્યાર્થીને એમ કહે કે બેટા જો તું 12મા ધોરણની અંદર 90% ઉપર લાવીશ તો હું તને કાંકરિયા ફરવા લઈ જઈશ।
तो आ बाबत एना माटे उत्तेजक साबित नहीं थाय। पर एज पप्पा जो एज बालक ने एम कहसे के बेटा तू 12मा धोरणमां 90% ऊपर लाईश तो हूँ तने स्विट्जरलैंड फरवा लई जईश, तो आ बाबत एने एक उत्तेजक साबित थाय छे। तो आवी ज रीते એકમની અંદર જ્યાં સુધી કર્મચારીને ઉત્તેજક વર્તન નહીં મળે ત્યાં સુધી કર્મચારી કોઈ જ કાર્ય કરવા તૈયાર થતો નથી। તો આ માટે ફેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનમાં ત્રણ બાબતોને ખૂબ મહત્વની ગણી છે। તે ત્રણે બાબતો જે વૈજ્ઞાનિક સંચાલનમાં સમાવેશ થાય છે, તો બાબત નંબર 1 દરેક કર્મચારીને તેની બુદ્ધિ અને તેની શક્તિ મુજબનું કાર્ય સોંપવું। એટલે વિદ્યાર્થી મિત્રો અહીં બે યોગ્યતાની વાત થઈ રહી છે, એક માનસિક યોગ્યતા અને બીજી શારીરિક યોગ્યતા। એટલે કે કર્મચારીની બુદ્ધિ અને શક્તિ મુજબનું કાર્ય એને સોંપવું। નંબર 2 તેની કક્ષાનો કામદાર કરી શકે તેટલું જ કાર્ય તેને સોંપવું। એટલે વિદ્યાર્થી મિત્રો ધારો કે એક વિદ્યાર્થી 12મા ધોરણમાં અભ્યાસ કરે છે અને બીજો વિદ્યાર્થી પણ 12મા ધોરણમાં અભ્યાસ કરે છે। હવે એક વિદ્યાર્થી 1 કલાકમાં 3 પ્રશ્નો તૈયાર કરી શકતો હોય તો બીજો વિદ્યાર્થી પણ 1 કલાકમાં 3 પ્રશ્નો કરી શકતો હોવો જોઈએ, કારણ કે બંને એક જ કક્ષાના છે। એટલે કે તેની કક્ષાનો કામદાર કરી શકે તેટલું જ કાર્ય તેને સોંપવું। અને ત્રીજી બાબત છે, જો કોઈ કર્મચારી ખૂબ ઝડપથી અને વધુ ઉત્પાદન કરે તો તેના વેતનમાં 30%થી 100% સુધીનો વધારો કરવો। ખૂબ ઝડપથી એટલે કે નક્કી કરેલા સમય કરતા પહેલા અને વધુ ઉત્પાદન એટલે કે આપેલા ટાર્ગેટ આપેલા લક્ષ્ય કરતા વધારે જો ઉત્પાદન કરે તો એના વેતનમાં 30%થી 100%નો વધારો કરવો। આ છેલ્લું વાક્ય વિદ્યાર્થી મિત્રો તમને એક ગુણના પ્રશ્ન તરીકે કે ફેડરિક ટેલર કર્મચારીના વેતનમાં કેટલા ટકા વધારો કરવાનું જણાવે છે, તો લખી શકાય 30%થી 100%। તો વિદ્યાર્થી મિત્રો આખો પ્રશ્ન અહીંયા પૂરો થઈ રહ્યો છે। આખો પ્રશ્ન તમને 3 ગુણ માટે ખૂબ મહત્વનો રહેશે। અપેક્ષા છે આ વિડિયો લેક્ચરમાં તમને ખૂબ સારી રીતે સમજણ પડી જશે, તેમ છતાં આની સાથે એક PDF ફાઇલ પણ સેન્ડ કરી રહ્યા છે જેને વાંચીને તમે વધુ માહિતી મેળવી શકો છો। આપનો દિવસ શુભ રહે, મંગલકારી રહે, અસ્તુ।